શ્રીમદસદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદિપમ નિયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈ વેદાદિકીર્ત્યમ વિભો તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં પરિદિવ્યતા નિરખતા સુહૃદી વ્યભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વશો તેસી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્યે નમો. યોગી ગીતામાં બાપાએ આપણા માટે સરસ શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી છે. મેળવ જાય ત્યારે ગુરુજીને બે હાથ જોડી ને કાકલુદી કરીને પ્રાર્થના કરે. પાંચ મિનિટ ન ઉભા રે, 30 મિનિટ ઉભા રે. ગુરુ ભક્તિનું સમ્યક દર્શન થાય. દર્શન કર્યા જ કરે, કર્યા જ કરે. એનું જીવન જ વેદ હતું, ઉપનિષદો હતા, ગીતા હતી, વચનામૃત હતું. આ બે લીટી હું વાંચું છું, તમે વિચારો શા માટે આવી પ્રાર્થના એમને કરવાની જરૂર પડી. 36 ના પાન પર છે. આજે શુભ દિવસ 12 પર્વની છે. 5:30 વાગે સવારના પ્રાર્થના કરી છે તો બુદ્ધિ શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે. સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપજો. બધા જ બેઠા છો, વિચારજો. યોગી મહારાજને આ વાત શા માટે કરવી પડતી હશે? સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપજો. સંપૂર્ણ પુરુષ કરોડો માનવી મમતાને ભૂલાવી નાખે તેવું સ્વરૂપ ગરીબ સાધુ અસ્તિત્વ ખોવાઈ ગયેલા પુરુષ જ્યારે વાત કરે ત્યારે આપણે વિચારમાં જવું જોઈએ, વિચાર કરવો જોઈએ. સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપશો. સુહૃદ ભાવ ભગવાનના ભક્તોમાં રહે તેવા ગુણ આપજો. જ્યારે જ્યારે યોગી ગીતા વાંચો ત્યારે 36 માં પાનાના 2 લીટી આ વાંચી લેજો. સુહૃદ ભાવ સમજાવો છો, બંને ભગવાનના ભક્તોમાં રહે તેવા ગુણ આપજો. ફરી સમજાવો છો. આપણે બધા જ યોગ ભ્રષ્ટ આત્માઓ છીએ. એક તો નિષ્ઠા ગયા જન્મની છે જ. ગયા જન્મે માર્ગે ચડેલા છીએ જ. કોઈ ભગવદીનો સંગ નહીં મળવાના પાપે કરીને ત્રણ વાતે ખાપ થાપ ખાધી છે.
પહેલી વાત સુહૃદ ભાવ. સુહૃદ ભાવ અનંત વાતોમાં શ્રેષ્ઠ વાત છે. પછી મેં આત્મીયતા સ્વરૂપે મૂક્યું. હવે હું ભૂલકુ સ્વરૂપે મૂકું છું. ભૂલકુ એટલે સુહૃદ સેવક. કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવજો, સુહૃદ ભાવ આવી જ ગયો. આમાં સ્વામીજી લખ્યું, સુહૃદ ભાવ જેને સુહૃદ ભાવ દ્રઢ થયો એને કોઈનો અભાવ ગુણ ના આવે. આપણા અંતરને આજે તપાસા કરજો. નહીં જેવો સામાન્ય પ્રસંગ બને એટલે જય સ્વામિનારાયણ, કે પ્રસંગમાં કાંઈ ન હોય. પોતાની રૂમમાં પોતે સૂતા હોય અને બાજુમાં કદાચ કોઈ બોલતો હોય તો આપણે એને ખખડાવી નાખીએ કે બહાર જા. એના કરતા તું બહાર જઈને સુઈ જાય ને, રૂમમાં બોલનારને બોલવા દેવું જોઈએ. તું લોબીમાં હોઈ જા, મંદિરમાં હોઈ જા, ડેરીએ જઈને સુઈ જા. કોઈ નાતો પાડવાનું છે નહીં. ભલે બીજાને કોઈ ભાન નથી, આપણને તો ભાન હોવું જોઈએ. સામાન્ય પ્રસંગે તો આપણે બધા આત્મીય છીએ જ. પ્રથમ સોરને આજે હું ફરી સમજાવું છું. પહેલો વિવેક છે પોતાના અવગુણ જોવા અને ભગવાનને ભગવાનના ભક્તોના ગુણ જોવા, અને પોતામાં રહેલા જે અવગુણ ખટકો રાખીને તેને ટાળવા માટે નિરંતર પ્રયત્ન કરવો. મેં સ્વાધ્યાય ભજન કરીને રાત્રે સૂવું. હું તમને બીજું બી શીખવાડી રહ્યો છું કે રાત્રે શું કરવું. ગુણાદાસની વાતમાં લખી કે ચાર વાર અનંત વાતો કરી, પણ ચાર વાર જીવનું જીવન છે. અનંત વાતો કરી, અનંત શબ્દનો તોલ કરજો. બે ચાર વાતો નથી કરી, અનંત વાતો કરી. એમાં ચાર વાતો જીવનું જીવન, સારનો સાર, આજ્ઞા, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, ઉપાસના, અક્ષર પુરુષોત્તમ મહારાજનો સેવક, એકાંતિકમાં પ્રીતિ, સત્પુરુષ સાથેની પ્રીતિ. મધ્ય 54, પ્રથમ 54, સારંગપુર 10, સારંગપુર 7. ભગવદી સાથે સુહૃદ બનો. એક વડીલની સાથે ઘરમાં સુહૃદ બનો રાખીએ, સંસાર ઉજળો થઈ જાય. 1960 પહેલા કેવા સંસ્કારો હતા. આજ તો જાપાની રમકડાની જે પ્રજા પેદા થઈ છે, જેનું મેન્ટલ પ્લેટ એટલું બધું પાતળું છે આજની જનતાનું, નહીં જેવો સામાન્ય પ્રસંગે અભાવ, ભાવફેર, અરુચિ, ઉશ્કેરાટ, ક્રોધ, અંતરાય, આટી, બેવફાપણો, પ્રસંગનો કાંઈ ના હોય. એટલી પ્લેટ 1960 પહેલાની જનરેશન હતી અને 60 પછીની જનરેશનમાં આટલો ફેર પડી ગયો છે. સંઘ બળવાન છે, કાળ બળવાન છે, દેશ બળવાન છે, સમાગમ બળવાન છે. વર્ષોથી 1966 સુહૃદ ભાવની વાતો કરું છું. સુહૃદ ભાવ સૌમાં રાખજો, પછીનું વાક્ય છે. યોગી મહારાજ હસતા હસતા કે અમને બધા સારું વર્તા હતા તો બધા સુહૃદ ભાવ રાખે, કોઈ ભૂલ કરી હોય ને તાર સુહૃદ ભાવ રાખે, એ કૃપા પાત્ર કહેવાય. કોનાથી ભૂલ થવાની નથી? તમારાથી નથી થવાની. તમારી જાતને પૂછો છો તમે, રાત્રે સ્વાધ્યાય ભજન કરો છો, મામાનો કાગરને આમ ફેંકી નહીં દેતા, પાદિક સંતો અને તમે બધા વડીલો, ફરી વાંચ્યા જ કરજો. બે શબ્દ નકામા છે. એમાં શું મને ખબર છે, હું જાણું છું. હવે આપણે જીવવાનું છે,
ચોથી મે ભરૂચની ધરતી પર ઉજવાય કે ન ઉજવાય એની જોડે મારે કોઈ સંબંધ નથી. બે વર્ષમાં પૂરું નથી થવાનું, બહુ મોટું કામ છે, પ્રયત્ન કરવાના છે. જિંદગીનો સમય ન બગડે બસ, એટલે હું સ્વાધ્યાય ભજન કરવાની વાત કરું છું. પ્રથમ 16 પેલી વાત કરી લઉં. બીજો વિવેક પ્રથમ 16 નો છે, પરમેશ્વર અને સંતના વચનને વિશે ક્યારે સંશય નહીં. યોગી મહારાજના વખતમાં દરરોજ બે જણનો સમાગમ, શોધીને જવું, શોધી રહે. યોગી મહારાજનો ભૂલે છું કે કોઈ બે મિનિટ વાત કરો તો એની પાસે હું બેસું જ, એનો સ્વભાવ ન જોઉં, એની પ્રકૃતિ ન જોઉં. આ બધા બેઠી આવો તો બેઠા છે, સ્વભાવ પ્રકૃતિ જો, આના સમાગમમાં બરકત નહીં હોય. જ્યાં જ્યાં જેટલું સારું મળે એટલું તો ગુરુદેવ સ્વામી 44 જણને ગુરુ બનાવ્યા, હાઈએસ્ટ રેકોર્ડ તોડી નાખ્યો. જેનું જેટલું સારું એટલું લઈ લેવાનું, જય સ્વામિનારાયણ. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ગોપાલ સ્વામીનો સમાગમ, ગોપાલ સ્વામીની આજ્ઞામાં સૌ રહેજો. બીજો વિવેક પ્રથમના 16 નો, હું વિવેક બોલું એટલે 16 તરફ જતા રહેજો સીધું જ, મારે પ્રથમ 16 બોલવું ન પડે, ધ્યાન રાખજો. બીજો વિવેક સંશય, પરમેશ્વરને વિશે તો અવગુણ ભાષે જ નહીં, ભાષે જ નહીં. ગોપાલ સ્વામીનો સ્વીકાર ન થઈ શક્યો. એમની બુદ્ધિ સ્થાપિત, એમના ગુણ સ્થાપિત, એમની સમજણ સ્થાપિત, એમના અંગ સ્થાપિત, બધું સ્થાપિત થઈ ગયું. પછી ભગવાન ધકેલે કે ન ધકેલે ધરતી ઉપર, જે કરવાનું છે એ ન થાય. બાકી તો બધી તપશ્ચર્યા કરોડો જન્મથી બધા કરે જ છે. ઓરિસ્સામાં હજારો માણસ એવા છે કે ભૂખ નથી મળતી, ઉપવાસ કરે જ છે, નથી ખાવાનું મળતું. મિઝોરમમાં નથી ખાવાનું મળતું, કરે છે ઉપવાસ. હિમાલયમાં ઠંડીમાં બધા શરીરમાં કઈ ઓઢતા નથી, જે સમજાય ઠંડીને ઠંડીથી શરીરની ચામડી બાળે જ છે. 200-400 વર્ષના સંતો હિમાલયની ગોદમાં છે જ. નસીબ નથી એવું ક્યાં કે શુદ્ધ સનાતન જીવંત ઉપાસનાનો યોગ થયો હોય. કેટલા નસીબદાર છે વિચાર કરજો. 400-600 વર્ષની ઉંમર વાળા હિમાલયની ગોદમાં ઘણા છે, શરીરને સુકવી નાખનાર ઘણા છે, પ્રચંડ મહાત્માઓ જ્ઞાનીઓ ઘણા છે, ધ્યાનીઓ ઘણા છે. શુદ્ધ ઉપાસના આપણે કેટલા બધા, સદા સાકાર ઉપાસના, સદા દિવ્ય સાકાર ઉપાસના. અને એની સાથોસાથ ગુણ જીવન પ્રણાલી કાઢ, એની સાથોસાથ આવી સુંદર ભગવાન ભજવાની તક આજથી નક્કી કરી નાખો કે બે ભૂલ દેખાડનાર શોધી કાઢો. હૃદય કોઠારી પદ તો હૃદય વાળાને સોંપાય, દિલ વાળાને સોંપાય, બુદ્ધિ વાળાને ન સોંપાય, વ્યવહાર કુશળ માણસને ન સોંપાય, હૃદય વાળાને, દિલ વાળાને. જ્યાં પ્રીતિ ઉછારતી હોય, જ્યાં સંબંધનો પ્રભાવ ઉછરતો હોય, બંધા કાન ઉગાડા રાખીને સાંભળજો. અરે બેઠજ્યાઓ ભેગા થયા છે, થાંભલો માસ્ટ. ગોપાલ સેન નહીં પકડી રાખ્યા તો યોગી ભગવાન સામે એને ભાન પી દેશે, કેટલી નીચ બુદ્ધિ છે અને કેટલાય કલ્યાણકારી જેટલા જેટલા ગુણો આવ્યા, પોતાનામાં શક્તિ આવી, સામર્થ્ય આવ્યું, શિષ્યો વધ્યા, સમૃદ્ધિ વધી, અને એ બધું આત્મા ઉપર ભારરૂપ થઈ ગયું, શ્રાપિત થઈ ગયું બધું, કામ જ ના આવ્યું, શ્રાપિત. કેવા નિર્દોષ ગોપાલ સ્વામીજી, જેના શરીરમાંથી સવાશેર સૂળો કાઢવા છતાંય ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે, સૂળો ફોકનારનું ખૂબ રૂડું કરજો. અને આત્માનું જતન કરો, તમારા સાથી મિત્રોનું જતન કરો, તમારા સાથી સાથેના સ્ટાફ સાથે આત્મીય થાવ, તમારી બોડી સાથે આત્મીય થાવ. સત્સંગનો કોઈ વિકાસ કરવાની જરૂર જ નથી, પહેલો અહીંથી શરૂઆત કરવાનો છે. આત્મા સાથે સુહૃદ, પોતાના સ્ટાફ સાથે સુહૃદ, ત્યાંના મુખ્ય બોડી સાથે સુહૃદ, પછી અમરીશ પરિવાર સાથે સુહૃદ, પછી બહાર. હું તમને સમજાવી રહ્યો છું, યોગ ભ્રષ્ટ આત્મા. પહેલો વિવેક પોતાના
પોતાનામાં રહેલા અવગુણ તરફ નજર, જે પોતાના દોષ તરફ નજર રાખે કોઈનો દોષ જોઈ શકે નહીં. આપણી ભક્તિ દોરેલી છે. 16:41 ખબર નહીં પડે નીકળી જશે. પ્રથમ 16 ઇન્દ્રિય અંતકના પ્રભાવમાં રહેવાનો જ નહીં, આત્માને સાચો માનવાનો, પરમાત્માને સાચા માનવાના. બસ પેલો કચરો ક્યાં જતો રહેશે ખબર નહીં પડે. 41 પોતાના આત્માની સેવા કરવા માટે મિયાજી રતનજીની જેમ ભૂલકો બનીને સેવા કરવાની છે. ખ્યાલ જ નથી આવતો આપણે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ડોન્ટ વેસ્ટ યોર એનર્જી, ડોન્ટ વેસ્ટ યોર ઇન્ટેલિજન્સ. પ્રભુએ આપેલી બુદ્ધિનો સદુપયોગ થવો જોઈએ. પ્રભુએ આપેલી બુદ્ધિનું અહમ, બુદ્ધિ તમારું અહમ ન વધારે, એનું ધ્યાન રાખજો. તમારું અંગ, તમારું પ્રીતિનું અંગ, તમારું સમજણનું અંગ આત્મીયતાનું ખંડન ન કરી જાય, અભાવ ન લેવડાવી દે, ખૂબ ધ્યાન રાખજો. બધાને આપેલું સુખ શાંતિને આનંદ સમૃદ્ધિને સિદ્ધિ અવસ્થા એ લોકોને બંધનરૂપ થઈ ગયું. સાથી બંધનરૂપ થઈ ગયું, ગુણાતીત જેવા સાધુની ઓળખાણ ન થઈ. સાથી બંધનરૂપ થઈ ગયું, ગુણાતીત એવા 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 બાળકની જેમ. પહેલા હું વર્ણન બહુ કરતો હતો, ફેસ ઉપર કોઈ એવી સ્માર્ટનેસ નહીં, થાથા થાબડી જેવું ફેસ, જાડી ચામડી, જરાય દેખાવ કરવાનો સ્વભાવ નહીં. ગરીબ થઈને જ વર્ત્યા, કોઈને ખ્યાલ જ ના આવે કે આનામાં આટલું બધું ઐશ્વર્ય ભરેલું હશે. છૂપા છૂપા છૂપા. અને આવી અવસ્થામાં રાગ થઈને ગરીબ થઈને વર્ત્યા તો 498 ને ખ્યાલ ના આવ્યો કે ગુનાદાન સ્વામી આવા ભગવાન સામે વર્ણન કરે. પણ પેલા ગુનાદાન સ્વામી તરફ જુએ તો દેખાતો તો કશું નહીં. બસ જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી નિષ્ઠાની કચાસના હવાને પાપે કરીને એક ધારો ઉત્તર ઉત્તર વિકાસ ન થયો. આપણી નિષ્ઠાની કચાસ છે. મન બુદ્ધિથી પાર નિષ્ઠા હોવી જોઈએ. તમારી નિષ્ઠામાં મન બુદ્ધિ ગાબડું નહીં પાડી જવું જોઈએ. કયું વદના છે મોટા સ્વામી? નિષ્ઠા આત્માથી થવી જોઈએ, મન બુદ્ધિથી નહીં. એક વદના છે ધરમસ્વામી? શોધી કાઢીશ. ધર્મ બહુ ફાઇન વતના છે. આપણે આમ જ માની બેઠા છે કે આપણે નિષ્ઠા છે. અને ખરેખર જે દિવસે નિષ્ઠા દ્રઢ થાય તે દિવસે આનંદ શરૂ થાય. કોઈનો અભાવ ના આવે એને નિષ્ઠા કહેવાય. અને જ્યાં સુધી બીજાના અભાવની ચર્ચા વિચારના ફલાનું ઢીકનું દુખાઈ જવું ત્યાં સુધી મન બુદ્ધિમાં જ રમ્યા કરો છો. પણ મન બુદ્ધિને બાજુમાં રાખીને નિષ્ઠા એ અદભુત ચીજ છે. બહુ સજાગ રહેજો, બહુ સજાગ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. આપણે ગયા જન્મે આ માથાકૂટ કરી છે. આત્મીય બન્યા નથી ને બીજાને બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. આપણે યોગ ભ્રષ્ટ આત્મા છે. નિષ્ઠા તો છે જ ગયા જન્મની. તાત્વિક નિષ્ઠા સામાન્ય, જીવમાં નિષ્ઠાની કચાસ અક્ષર પુરુષોત્તમ મહારાજનો છે જ. તમે સેવા કરીને આવ્યા છો જ, નહીં તો ભૂલકુની વાત ન સમજાય. પણ યોગ ભ્રષ્ટ એટલા માટે બનાવ્યા, પ્રથમ 16 ખ્યાલ ના રાખ્યો. જ્યારે જે દિવસથી ભગવાન સ્વામી કે ગુનાદાન સ્વામીનો સમાગમ 12 મહિનામાં 1 માસ કરજો જ, ગુનાદાન સ્વામી તો એકદમ થથરી ઉઠ્યા કે આટલા મોટા વડીલ સંતો મારો સમાગમ કરવા આવશે. ભગવાન સ્વામીની આગળ, ભગવાન સ્વામિનારાયણ જેમ બોલે છે અંદર વેરી મોમેન્ટ અને આંચકો લાગ્યો કે મારું સમાગમ કરવા, મારામાં શું છે. અને જ્યારે જ્યારે બ્રહ્માંડ સ્વામી કે નિત્યાન સ્વામી જૂનાગઢની ધરતી પર જાય, મુક્તાન સ્વામી કે ગોપાલ સ્વામી, ત્યાર પહેલા તો 300 સાધુને તૈયાર કરી દીધા હોય, હરિભક્તોને તૈયાર કરી દીધા હોય. જોજો, હા આપણે બધાનો લાભ લેવાનો છે. એ આવ્યા છે, વડતાલથી આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, ગઢડાથી આવ્યા છે. આ પરમોસો આપણી ઘેર હોય નહીં. આવા મહારાજના આવા સિદ્ધ, આવા અદ્ભુત કામ કર્યા, આટલું સુંદર ઐશ્વર્ય, એટલો મહિમા ગાય, એટલો મહિમા ગાય. તે બધાને જૂનાગઢમાં ગુનાદાન સેના હેતવરો સમાજ એ પરમોસની પાછળ જ ફરતો હોય. ક્યારે વાતો કરે તો એમાં તો 50% ભૂલી જ ગયા કે સારું ગુનાદાન સેને લાભ લેવાનો હતો અને આપણે તો આપણે લાભ આપીને આવ્યા.
એન્ડમ ગુણાતીત અનંત શક્તિ સામર્થ્ય ઈશ્વર હોવા છતાંય, ઓરિજિનલ જળ અને ચેતનનું વ્યાપક સ્વરૂપ હોવા છતાંય, અને કેટલા ઇઝીલી બધા પોતાના ભગવાન સ્વામિનારાયણના સંબંધ દ્વારા એમાં વળી આગવા એમાં પોતાના મંડળધારી મહંતો એવા સિદ્ધ સંતો જયારે ધરતી પર જાય ત્યારે ગુનાદાન સાંઈ એટલો બધો મહિમા ગાય, એટલો બધો મહિમા ગાય, અને બધાને લઈને ગોપાલ સાંઈને ત્રણ વખત બોલ્યા, ચોથી વખત જયારે ગોપાલ સ્વામી ગયા ત્યારે હવે સ્વામીજી હું સેવક તરીકે આવ્યો છું, સદગુરુ તરીકે નહીં, તમારો લાભ લેવો છે. ગોપાલ સાંઈને એટલો બધો મહિમા ગાય, ગોપાલ સાંઈ ગુનાદાન પાંચ દસ મિનિટ વાત કરાવડાવે, કોને કરે થોડી વાત, પછી બધા પર સંતોને કહી દેવા ગોપાલ સાંઈનો લાભ લો. તે ગોપાલ સાંઈ કલાક બે કલાક સવાર સાંજ જય સ્વામી જામી જ પડ્યા, મુક્તાન સ્વામી જામી જ પડ્યા, નિત્યાન સ્વામી જામી જ પડ્યા હોય, એ ભૂલી જતા હતા. એ ગુનાદાન સ્વામી ભૂલવી નાખતા હતા, ભૂલવી નાખતા નતા, એમની એ સ્વામી સેવા ભાવ હતો, એમનો અપરંપાર મહિમા હતો. સંબંધવારામાં ખોવાઈ ગયેલી વ્યક્તિ હતી, સંબંધવારા કરવું કાંઈ નહીં એવું ગુનાદાન સ્વામી નિરંતર માનતા હતા. નિરંતર કાલનો આવેલો હોય તો 20 વર્ષ મંદિરમાં જાતે સેવા કરાવડાવું નિરંતર, એ ભૂલકું. આપણે ક્યાં છીએ ખૂબ ધ્યાન રાખવાનું, આપણે આવા થવાનું છે. વાત વાતમાં મનુષ્યભાવ, વાત વાતમાં અભાવ, વાત વાતમાં અરુચિ, એટલે યોગભ્રષ્ટ આત્મા સાથે ગયા વખતે ગયા જન્મે આત્મીય થયા નથી, પોતાના ડાપણમાંથી બહાર નહીં નીકળ્યા. બીજું મનુષ્યભાવ, વચનમાં અવિશ્વાસ, બીજો વિવેક, અને ત્રીજું પોતાના બળે કરેલી સાધના અનંતની ભરેલી છે, કરોડો જન્મની અનંત કાળની. કોમ્પ્યુટરની ચિતની પ્લેટ ભયંકર છે, આ તો કોમ્પ્યુટર તો હમણાં શું થયું, હજુ ચિતની પ્લેટ તો શોધી જ નથી, ખબર જ પડતી નથી ચિતની પ્લેટ તો. જો ચિત એટલે ગ્રેટેસ્ટ કોમ્પ્યુટર પ્લેટ ઓફ ધ વર્લ્ડ, દુનિયામાં અનંત પ્રકારના સંસ્કારો ચિત્તની કોમ્પ્યુટર પ્લેટમાં પડેલા છે. ભગવાન સામે કેટલા જોશો ને કેટલા ગાઢશો, આના કરતા બે જ વસ્તુ અપડાયેલો, હું આત્મા જ છું, હું બ્રહ્મ જ છું, ગુણાતીત જ છું, મારે ઇન્દ્રિયો અંતર્ગત એકાવન ભૂતને કોઈ સંબંધ નથી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ માર્ગ પકડી લો. અને કા ભૂલકું, હું તારી ગાય, પ્રભુના જ કેવળ બળે જીવે ભૂલકું. પછી માયાનો ગમે તેવો ગંદો પ્રવાહ હૃદયને છે વહેતો હોય, પણ એનો રંચ માત્ર ભાર ન રહે, એમનામ ભૂલકું. બીજી બાજુ પેલો આત્મનિષ્ઠ પુરુષ, બ્રહ્મનિષ્ઠ પુરુષ, હું આત્મા જ છું, મારે મારેના તંત્રને કોઈ સંબંધ જ નથી. આ વિચારમાં ધરતી પર જોવા જેવું કઈ વસ્તુ જ નથી. ગંદકી છે રજોગુણ તમોગુણ ને સત્વગુણની, માયાની ગંદકીમાં શું જોવાનું, અરે બધું ઘણું પ્રભુ જોવાના છે, બ્રહ્માંડ દેખાડશે બેઠા બેઠા એકી સાથે, ટીવીની બી જરૂર નહીં પડે, ખોટા ટીવી પર ફોર્મ મારીએ છીએ. પેલો આત્મા એ શુદ્ધ થાય, એ પ્રભુનો બને, એ બાળક હાથ જોડીને જીવતો થઈ જાય, એ નમતો થઈ જાય, સંબંધવાળાનો નમતો થઈ જાય. ભૂલો છો કે જાને અજાને બપોરના 4 વાગ કોઈ ઊંઘમાંથી ઉઠાડી દે જય સ્વામિનારાયણ, તો બી એટલો જ અહોભાવ રહે. નમતા રહેવાનું છે, નમતા. ત્રીજો પહેલું છે, બીજાના ગુણ અવગુણમાં પડીને નપાસ થઈ જઈએ છીએ, બીજું અવિશ્વાસથી નપાસ થઈ જઈએ છીએ, અને ત્રીજું પોતાના દોષોમાં ફસાઈને ઉદાસીનતા અને બેચેરીમાંથી દેશ છોડી દઈએ છીએ. નહીં થાય, જતા રહેવું છે, મરી જ જવું છે. પછી શું આવતા જન્મે તમારો લોચા નહીં તમારી જોડે સાથે, આનું આ બ્રહ્માંડ આવતા જન્મે છે, આના કરતા સાફ કર ધીમે, એના હાથ જોડીને હું તારું ભૂલકું મંડી પર કા નિજાતમાનમ ભ્રમરમ કરી અંતકરણની ઇન્દ્રિયો અંતકરના પ્રવાહને બાજુમાં રાખીને દરરોજ સવારના પર મારે ધ્યાન કરીએ. મારા અમને અમેરિકા જતા મને કોઈ કથા વાળતા નહીં, 7 દિવસની શિબિર ફરી પછી ત્યાં જવાનો છે, આ બધાને બોલાવવાનો છે. અંતકરણનો એ વિચારોનો શુભ વિચારનો ભાર ન રહેવો જોઈએ અને અશુભ વિચારનો ભાર ન રહેવો જોઈએ. સંસારિક સુખનો બી ભાર ન રહેવો જોઈએ અને સંસારિક દુઃખનો બી ભાર ન રહેવો જોઈએ. સંસારિક માનનો બરતના વાળે એનો બી ભાર ન રહેવો જોઈએ અને સંસારના અપમાન થાય એનો બી ભાર ન રહેવો જોઈએ. સામાન્ય ઘરનું બધી વ્યવસ્થા, સંસારિક નિશ્ચિંતાનો ભાર ન રહેવો જોઈએ અને સંસારિક ચિંતાનો ભાર ન રહેવો જોઈએ, એમને ભૂલકું કહેવાય.
આપણે એવા થવાનું છે. નહીં સુખનો ભાર, નહીં દુઃખનો ભાર, એક જ ભાર ધામ ધામે ને મુક્ત સનાતન છે, દિવ્ય છે. છેલ્લાનું 38, લોયા 18, પંચાળા 7, પંચાળા 4, લોયાનું પહેલું, પ્રથમનું 24, એનો જ ભાર. સંબંધવાળા સૌ સનાતન દિવ્ય પુરુષો છે. સમ ખાધા છે ભગવાન સ્વામિનારાયણ, 5 જગ્યાએ સમ ખાધા છે. અને એ સમ ખાવા છતાંય અને એ વતનાથ કેટલી વાર સમજવા છતાંય આપણે અહીંથી રૂમમાં જઈશું તો ભૂલી જઈશું. ઠરશે બ્રહ્મની ભૂલકાની વાત. ગુનાદાસ સામે ભૂલકું થઈને વર્ત્યા કોઈ ઓળખ્યા જ નહીં. કેવું ભૂલકું થઈને વર્ત્યા, કેવું થા થા થાબડી દૂર બેઠા હોય. મહારાજ વાતો કરતા એની વાતો ઘણી સેવામાં બી હોય. દૂર બેસીને આમ જોયા જોયા ગયો જોયા. કેવો અદભુત પ્રીતિ, બાપ રે બાપ. 499 મને સંકલ્પ નથી ઉઠ્યો. અમે એક સમયમાં એ મેં દાસન કહ્યું આ પ્રસંગ મૂકો, આ પ્રસંગ મૂકો. ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવા જવાના હતા. રાત્રે જાય અને જીવબાલ લાડુબાના આશ્રમમાં વાતો કરવા જાય, પછી અક્ષરે પઢવા જાય. પણ એવું દાસત્વનું શરીર, એવું ભક્તિનું, પરાભક્તિનું સ્વરૂપ કે લાવો છેલ્લા દર્શન કરીને સુઈ જાઉં. પણ એ વરસાદમાં ઉભો રહેવાનો સંકલ્પ દાસત્વ ભક્તિવાળાને ખોવાઈ ગયેલા ને એને લઈને હું છું. પ્રભુને પ્રાણ માનનાર, સંતને પ્રાણ માનનાર, એને સૂજ પડે. આ તો બીજાના ફલાનું ઢીકનું, બાપ રે બાપ. વરસતા વરસાદમાં ગુનાદાન સાંઈ હાથ જોડીને નારાયણના દર્શન કરે, ધરતીના પટાંગણ પર આ સેવક ભાવનો દર્શન આધ્યાત્મિક ઇતિહાસના પાને કોઈ યુગ પુરુષે દેખાડ્યો નથી. ઉદ્ધવને ખ્યાલ નથી આવ્યો, અર્જુનને ખ્યાલ નથી આવ્યો. અર્જુને હજારો સંકલ્પ વિકલ્પ કર્યા, ઉદ્ધવને ખ્યાલ નથી આવ્યો. એક સુખદેવજીને ખ્યાલ હતો, પણ ગુનાદાન સ્વામી જેવી પરાભક્તિના દર્શન નથી કરાઈ શક્યા. કેટલા નસીબદાર છે, આપણે કેવી પ્રણાલિકાના સેવકો છે આટલું બી આપણને ખ્યાલ નથી. આપણા મા બાપ કોણ છે એટલું બી આપણને ખ્યાલ નથી. ગરીબ થઈને દર્શન કર્યા, પાછે પગે દર્શન કરતા જ જાય. એક સાધુ કે તું મારી જોડે ના ચાલો, હું મારો લાડુ તને આપી દઈશ. તે પેલો લાડુ મારે દોડે અને ગુનાદાન સામે દર્શન મારે દોડે. પાછલે પગે કેવા ભૂલકો થઈને વર્ત્યા છે, કા આવી રીતે આ જ જોડી દો. એટલે આ ક્યારે સાફ થઈ જશે ખબર નહીં પડે. અને ક્યાં બુદ્ધિથી જીવવું છે તો ત્રીજો વિવેક પાકો કરી નાખો કે મારે અંતર્ગતના પ્રવાહ અને પ્રભાવને મારે ખબર એને રાખવાની નથી. એનો એક પ્રવાહ છે અને એનો એક પ્રભાવ છે. ખૂબ મોટી કૃપા છે પોતાના દોષનું દર્શન. છેલ્લી વાત કહી દઉં, વાણીએ કરીને હવે નપાસ થવું નથી. કાલે સવારે થોડું બોલીશ અથવા લગ્ન આજે રાત્રે પતી જાય એટલે ફરી આપણે ફરી ગોષ્ઠી કરી લેવી છે. વાણીએ કરીને નપાસ થઈ તો રાત્રે ભજન સ્વાધ્યાય કરીને સુવું છે. બસ સાંજનો વિષય પછી મારે ફરી થોડું સમજાવવાનું છે. એટલે દરેક વ્યક્તિએ નિમિત્ત થવાનું છે સેવામાં. ક્રિયારૂપ થવાનું નથી, નિમિત્ત થવાનું છે. અહીં જેટલી દિવ્ય સામગ્રી અહીં ભેગી થશે ત્યાં કામમાં આવવાની છે. દિવ્ય સામગ્રી એટલે સુહૃદ ભાવ, દિવ્ય સામગ્રી એટલે ભૂલકુની અવસ્થા, બધાના દર્શન ને સેવા, દિવ્ય સામગ્રી એટલે ગુણગાન, દિવ્ય સામગ્રી એટલે પોઝિટિવ લાઈફ પ્રથમ 1800, દિવ્ય સામગ્રી એટલે તુહી તુહી નો પગાર. દર્દીના પટાંગણ પર 3 વીર પુરુષો ભાગ્યા. મૂર્તિમાંથી મૂર્તિને ચૂસી એકલવ્ય, મૂર્તિનો પ્રભાવ પ્રગટાવી દીધો. 3 વીર પુરુષો ભાગ્યા કે મૂર્તિને આખી રાખી ઉતારી ગઈ. ગુરુએ છોડી દીધા તો બી ગુરુનો ભાવ, ગુરુનો અભાવ ન લીધો, અરુચિ ન લીધી. આખી શક્તિ અર્જુન કરતા ટોપ બનાવડી થઈ ગયા. અર્જુન સાથે રહ્યો તો બી એકલવ્ય જેટલી શક્તિ પ્રાપ્ત નહોતી કરી શક્યા. અર્જુનને વિચાર ઉઠ્યો કે કૂતરાનું મોડું સીરી દે એવો કયો માનવડી હશે. એ તાકાત અર્જુનની નહોતી. અર્જુનનામાં બિચારા વીરસાને ગયેલી કે મને તો આવું તમે શીખવાડ્યું નહીં.
કાંઈ મને પછી આ નડે ને એવું કરી આપો. ગુરુએ પછી દક્ષિણા લીધી, પછી અંગૂઠો લઈ લીધો. તો બિંદાસ ભૂલકું, તમારું છે ને તમારી બુદ્ધિ ને તમારી શક્તિ જ હે સ્વામિનારાયણ. એક પૂતળું, એક દ્રોણની પ્રતિમા, દ્રોણનો એક ભાવ. હું તમને જુદી વાત એટલે કરું છું, ભગવત ભાવથી તમે કોઈની બી સેવા કરો, ભગવત ભાવથી ગુણગાન કોઈના બી ગાઓ, ભગવત ભાવથી ચરણરસ થઈને કોઈની બી સાથે વર્તો, ભગવત ભાવથી કોઈની બી વાતો સાંભળો, તમારા હૃદયનો છે ભગવત ભાવ ઉભો જ થયા કરે, પ્રત્યાશ કરે, પ્રત્યાશ કરે. પણ મન બુદ્ધિના મૂલ્યાંકનોથી, તમારા સમજણથી, તમારા અંગથી જોવાનું છોડી દેવું પડે. 3 વર્ષ પછી આવું ફરી કહેવાનો વારો ના આવે એટલા માટે આપણે આજથી જાગ્રત રહેવાનું છે. નથી સદગુરુ થવું, નથી ગુરુ થવું, ભૂલકું થવું છે. બ્રહ્મભાવે જીવવું છે, નિરાકાર થઈને જીવવું છે, બેકાર સંકલ્પમાં ભળવું જ નથી. ચોથો વિવેક જે ખરેખર પોઝિટિવ વિચારને ગ્રહણ કરે, નેગેટિવ વિચારને તરછોડી રાખે, એની યાત્રા ભગવાન તરફ ચાલે ચાલે ને ચાલે જ. અને એમાં યોગાનંદ પ્રગટી ગયા, આજે કેલિફોર્નિયાની ધરતી પર ટોપ કામ કરે છે યોગાનંદ પરમહંસ ટોપ. એમનું આ એક જ સૂત્ર છે, સવડા વિચારો ગ્રહણ કરવા અને અવડાનો ત્યાગ કરવો. એમાં પ્રગટી ગયા, નિર્વિકલ્પ સમાધિનું સુખ લે છે મહારાજ કે આટલું કરો. અને વ્યક્તિ પદાર્થને કુસંગનો ત્યાગ કરવા, 5 વિવેક પ્રથમના 16માં આપણને આપી દીધા. 11:30 થઈ ગયા, મારે માઇક છોડવું જ જોઈએ. હવે આપણે આગળ સભા